નમસ્કાર આપ જોઈ રહ્યા શર્વલી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું સુમાસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર હાઈકોર્ટમાં રાજ્ય સરકારનું સોગંદનામું રાજ્યભરના બ્રિજની વર્ષમાં બે વખત ચકાસણી કરાશે ફેબ્રુઆરીમાં તૈયાર હીરાની નિકાસ બત્રીસ ટકા અને લેપગ્રોનની અઢાર ટકા વધી ગત વર્ષના ચૌદ હજાર આઠસો એકતાળીસ કરોડ સામે ઓગણીસ હજાર પાંચસો બ્યાસી કરોડના હીરા એક્સપોર્ટ થયા બાદ વચ્ચે સિન્ડિકેટ બેઠક મળી વડોદરા યુનિવર્સિટીમાં અઢાર માર્ચે યોજાનાર પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે નાફેડ પિસ્તાળીસ એમએમની જ ડુંગળી ખરીદશે ગોંડલ સહિત ચારે કેન્દ્ર પર અલગ અલગ ભાવ રહેશે માવઠાથી પાકને નુકસાનના અંદાજ માટે સર્વે શરૂ જસદનના ગામોમાં ઘઉ ચણા જીરું એરંડા સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોની ચિંતા બેવડાઈ ગઈ હતી સમાચારોની શરૂઆત કરીએ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે તો માં જગતજન અંબાને પરંપરાગત પાંચસો વર્ષ કરતાં પણ વધુ સમયથી રાજભોગ મોહનથાળ પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે ભક્તોમાં મોહન થાળ પ્રસાદ વેચાણ થતું હોય છે અંબાજી મંદિરની ધરાવતું પ્રસાદ બંધ કરાતા સમગ્ર દેશમાં મામલો ગરમાયો છે તો હિન્દુ ધર્મના લોકોમાં રોશની લાગણી જોવા મળી રહી છે સાત દિવસથી અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ ને બંધ કરાતા હજી સુધી મોહનથાળ પ્રસાદના મામલાનું અંત આવ્યું નથી અંબાજી મંદિરમાં દર્શન કરવા આવેલા ભગવાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે મોટું નિવેદન આપ્યું હતું કે પરંપરાગત માતાજીને શુદ્ધ ઘીમાં બનાવવામાં આવતો મોહનથાળ પ્રસાદ ધરાવવામાં આવતો હતો જે કલેક્ટર દ્વારા જૂની પરંપરા અને વર્ષોથી ચાલતો આવતો મોહનથાળ પ્રસાદને બંધ કરવાનો નિર્ણય લેતા સમગ્ર દેશ અને દુનિયાના ભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે આ તેમજ આ કલેક્ટર દ્વારા કરાયેલા નિર્ણય તથ્ય વિહોણા છે કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે મોહનથાળ પ્રસાદ વધુ સમય ના રાખી શકીએ અને ચીકીનો પ્રસાદ વધુ સમય રાખી શકીએ તેવી માગણી ભક્તો દ્વારા કરવામાં આવી હતી તેને રાખી મોહનથાળ પ્રસાદને બંધ કરવામાં આવ્યું અને ચીકીનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે તેવા નિર્ણયો તથ્ય વિહોણા છે જો કલેક્ટર જોડે ભક્તોએ જે માગણી કરી હોય તો લેખિતમાં આવી હોય તો બતાવે તેવો સંદેશો ભગવા સેના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલભાઈ રાવલે કહ્યું હતું બીજી તરફ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રણ દિવસ વાદળછાયા વાતાવરણ બાદ બે દિવસથી વાતાવરણ સાફ રહે છે જેને લઈ તાપમાનમાં વધારો થયો હતો જિલ્લામાં બે દિવસમાં ડિગ્રી તાપમાન વધારા સાથે ગુરુવારે લઘુત્તમ અને પોઈન્ટ આઠ રહ્યો હતો જ્યારે હવાની ગતિ દસ કિલોમીટર અને ભેજનું પ્રમાણ એકવીસ ટકા નોંધાયું હતું જ્યારે લોકોએ સવારથી જ સાંજ સુધીમાં સોળ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાનમાં ફેરફાર અનુભવ્યો હતો અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટર્ફની અસરથી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જિલ્લામાં ત્રણ દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલથી તાપમાન ઘટ્યું હતું જ્યારે બે દિવસ સતત સાફ વાતાવરણ વચ્ચે ફરી ગરમીનો પારો ઉચકાયો હતો જિલ્લામાં ગુરુવારે લઘુત્તમ તાપમાન વીસ અને મહત્તમ છત્રીસ આઠ ડિગ્રી નોંધાયું હતું મહેસાણા જિલ્લામાં આગામી તારીખ ચૌદમી થી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની શરૂ થનાર પરીક્ષા માટેની જરૂરી વ્યવસ્થાઓ અને કાર્યપદ્ધતિ અંગે શિક્ષણ અધિકારી દ્વારા મહેસાણા અને વિસનગર ખાતે વિસ્તારમાં આવતા ઝોન કેન્દ્ર શાળા બિલ્ડિંગોના સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની માર્ગદર્શન તાલીમ આપવામાં આવી હતી ખાસ કરીને પરીક્ષા ખંડ નજીક પરીક્ષાર્થીને પીવાનું પાણી મળી રહે જેથી પાણી માટે ખંડથી દૂર જવું ન પડે તેવી સુવિધા કરવા કેન્દ્ર સંચાલકોનું સૂચન

તો તે રૂટની બસના ડ્રાઈવર અને કંડક્ટરની સામે સખત ખાતાકીય કાર્યવાહી કરવાનો આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને રાખીને અનેક યોજનાઓ છે ઉપરાંત મુસાફરો ખાનગી વાહન અને લક્ઝરીનો ઓછો ઉપયોગ કરે અને એસટી બસનો વધુ ઉપયોગ કરે તે માટે હાથ ધરાયેલા બસમાં બેસો સહિતની યોજનાઓની કાર્યરત છે ત્યારે આગામી તારીખ ચૌદમી માર્ચથી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થનાર છે ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવા માટે લેટ થાય નહીં તે માટે એસટી નિગમ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે કોઈપણ બસ સ્ટેન્ડ ઉપર મુસાફરોમાંથી વિદ્યાર્થીઓને ફરજિયાત બસમાં બસમાં બેસાડવાના રહેશે જો જગ્યા ન હોય તો મુસાફરોની આગા પાછા કરીને પણ વિદ્યાર્થીઓને બસમાં બેસાડવાના રહેશે બીજી તરફ નજર કરીએ તો કમોસમી વરસાદ પડતા ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાથી રાજ્ય સરકારે સર્વે કરવાની જાહેરાત કરી દીધી પરંતુ તેરમી માર્ચ સુધી કમોસમી વરસાદ થવાની આગાહી હોવાથી સર્વેની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે સૌરાષ્ટ્રના અમરેલી લાઠી સાવરકુંડલા ધારી ઢસા બગસરા રાજકોટ જામનગર સહિતના વિસ્તારમાં સર્વે હાથ ધરી દેવાયો છે મધ્ય ગુજરાતમાં પણ સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સ્થાનિક આગેવાનને સાથે રાખીને સર્વે કરવાની તલાટી અને ગ્રામ સેવા કૃષિ વિભાગે તાકીદ કરી છે જેથી કરીને કોઈ ફરિયાદ રહે નહીં વિપક્ષના ધારાસભ્યોએ માવઠાને કારણે થયેલા નુકસાન બદલ ખેડૂતોને વળતર આપવાની માંગણી કરી હતી જેથી કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેતીમાં નુકસાનીનો સર્વે હાથ ધરવાની જાહેરાત કરી હતી

ઇન્કની માલિકીના ચાળીસ જહાજોમાંનું એક છે જે રિસાયકલિંગ માટે વિશ્વના સૌથી મોટા જહાજો અને ઓફર એસેટ ખરીદનાર હોવાનું કહેવાય છે જેની સ્થાપના મૂળ ભાવનગરના અને શહેરના આગ્રહ ઉદ્યોગપતિ કોમલકાંત શર્માના ભાઈ યુએસ બિઝનેસ સ્કૂલના ભૂતપૂર્વ પ્રોફેસર ડોક્ટર અનિલ શર્મા દ્વારા કરવામાં આવી હતી શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા 14મી માર્ચથી શરૂ થઈ રહી છે ત્યારે ધોરણ 12 સાયન્સમાં એન્જિનિયરી પેરામેડિકલ લાઈનમાં વિદ્યાર્થીઓનો ઘસારો વધારે થયો હોય એવું આંકડા પરથી જોવા મળી રહ્યું છે છેલ્લા કેટલાક વર્ષોથી એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓ નિરસ હોવાની અને મેડિકલમાં સૌથી વધુ રસ હોવાની સ્થિતિ સર્જાય છે પરીક્ષા આપવાના છે જેમાં રાજકોટમાં સાત હજાર સડસઠ વિદ્યાર્થીઓ નોંધાયા છે વિદ્યાર્થીઓમાં ઇજનેરી કરતા મેડિકલની પસંદગી વધુ હોવાથી એક ગ્રુપ કરતા બી ગ્રુપના વિદ્યાર્થીઓ તોતેર ટકા વધુ નોંધાયા છે આવું થવા પાછળનું કારણ નિષ્ણાતો અને શિક્ષણવિદો જણાવે છે કે એ ગ્રુપના વિદ્યાર્થીઓને ધોરણ બાર પાસ થયા બાદ ઇજનેરીમાં એડમિશન તો સરળતાથી મળી જાય છે પરંતુ નોકરી નથી મળતી જ્યારે બી ગ્રુપના વિદ્યાર્થીઓને મહદઅંશે આ પ્રશ્ન રહેતો નથી ઉપરાંત બી ગ્રુપમાં મેડિકલ ડેન્ટલ હોમિયોપેથી જેવા વિભાગ પણ ઘણા છે બીજી તરફ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના જસદન તાલુકામાં બે દિવસ સુધી પડેલા વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું ત્યારે ગ્રામ સેવક દ્વારા પંથકના જે ગામોમાં વરસાદના લીધે નુકસાન થયું હતું તેવા ગામોમાં સર્વે હાથ ધરાયો હતો જે સર્વેમાં શહેર અને પંથકના ખેડૂતોને ઘઉં ચણા ધાણા જીરું એરંડાના પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું નુકસાનગ્રસ્ત ગામોમાં ગ્રામસેવક દ્વારા ટીમો બનાવી નુકશાનનો સર્વે કરીને જિલ્લા ખેતીવાડીમાં રિપોર્ટ મોકલાશે કમોસમી વરસાદના લીધે શહેર અને ગ્રામ્ય વિસ્તારોના જસદન અટકોટ જંગવડ તેમજ વીરનગર શિવરાજપુર પાંચવાડા સહિત અને ગામોના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ખેડૂતોની આશા પર બે દિવસ વરસેલા કમોસમી વરસાદે પાણી ફેરવી દેતા તૈયાર પાક યાર્ડમાં પહોંચે તે પહેલા જ નુકસાની તરફ ધકેલાઈ ગયો હતો જસદનમાં જે ખેતીની જમીન છે તેમાં ઘઉં અને ચણાને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવા તેમજ પડતા તૈયાર થયેલા ઘઉં ચણા જીરું સહિતના પાકોનો સોથ વળી ગયો હતો જેથી ગ્રામસેવક દ્વારા શહેરની સીમ જમીનમાં સર્વે કામગીરી હાથ ધરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે આ અંગે મેં ગત તારીખ સાત ના રાજકોટ ખેતીવાડી શાખાના અધિકારી સોચિત્રાને ટેલિફોનિક રજૂઆત કરી ત્યારે તેઓએ અમે તાત્કાલિક સર્વે કામગીરી કરીશું તેવી ખાતરી આપી હતી તેવું ધીરુભાઈ ભાયાણે ખેડૂત અગ્રણી જસદાને જણાવ્યું હતું ડુંગળીના ભાવે સૌરાષ્ટ્રના ખેડૂતોને રાતા પાણી રડાવ્યા છે રાજકોટ યાર્ડમાં ડુંગળી વેચવા આવેલા ખેડૂતોને સામે પૈસા ચૂકવવા પડ્યા છે તો સૌરાષ્ટ્રભરમાં અનેક ખેડૂતોએ ખેતરમાં સરકાર જાગી છે અને નાફેડે ખેડૂતો પાસેથી ખરીદી કરશે તેવો નિર્ણય જાહેર કર્યો છે સૌરાષ્ટ્રમાં ગોંડલ રાજકોટ પોરબંદર અને મહુવા એમ ચાર સેન્ટર ફાળવવામાં આવ્યા છે નાફેડ પિસ્તાલીસ એમ એમની ની જ ડુંગળી ખરીદી કરશે તેમજ ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદીને તે દિલ્હી માલ મોકલશે જ્યારે ત્યારે ચાર સેન્ટરમાં ભાવ અલગ અલગ રહેશે અને ભાવ રોજે રોજ બદલાશે છેલ્લા ત્રણ દિવસની સૌથી ઊંચી કિંમત અને સરેરાશ ભાવ આ બંને ભાવ પરથી નાફેડ ખરીદી કિંમત જાહેર કરશે નાફેડના અધિકારીએ જણાવ્યું હતું કે જે ડુંગળી ખેડૂતો પાસેથી ખરીદી કરાશે તેને બીજા રાજ્યમાં મોકલવાની છે જેમાં બે ચાર દિવસનો સમય લાગી જાય આથી જો નબળી ગુણવત્તાવાળી ડુંગળીની ખરીદી કરવામાં આવે તો તે બગડી જાય અને તેને બીજા રાજ્યમાં મોકલી ન શકાય જે કોઈ ખેડૂત નાફેડની પોતાની ડુંગળી વેચવી છે તેને કોઈ રજીસ્ટ્રેશન કરવાની જરૂર રહેતી નથી બીજી તરફ ના સરકારીએ તો ગ્રાહક તકરાર નિવારણ આયોગ અને મોરબી બાર એસોસિએશન સંયુક્ત ઉપક્રમે મોરબી બાર કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત હાઈકોર્ટ જસ્ટિસ વીપી પટેલ તેમજ પીસી રાવલ કેએમ દવે તેમજ મોરબી મુખ્ય જોશી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વકીલો માટે પ્રસંગોચિત માર્ગદર્શન સેમિનારનું પ્રેરક આયોજન કરવામાં આવ્યું આ તકે ઉપસ્થિત મહાનુભાવ દ્વારા પ્રેરક પ્રસંગોચિત માર્ગદર્શન સાથે વિવિધ લક્ષી કાયદાકીય સરળ પ્રોસીજર મુખ્ય ઉદ્દેશ અને અનુશંગીક બાબતે જાણકારી આપી વિશેષ માર્ગદર્શન સેમિનાર યોજાયો આ ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રેસિડેન્ટ અને હાઈકોર્ટના જસ્ટિસ વીપી પટેલે એ આ વિવિધલક્ષી કાયદાકીય બાબતે વકીલોને જરૂરી માહિતી માર્ગદર્શન સાથે ભારત સરકાર દ્વારા આ અંગે વિશેષ સેવાથી સરળ ઝડપી અને કિફાયતી લોકભાગ્ય સેવાનો લાભ લેવા અનુરોધ કરી અન્ય કોર્ટના ભારણ ઘટે તે માટે સુચારુ કેસમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમ અને કોર્ટનો લાભ લઈ અન્ય કોર્ટની ની ભારણ ઘટે તેવી પણ અપીલ કરી હતી મહારાજા સયાજી રાવ યુનિવર્સિટીનો આગામી તારીખ અઢાર માર્ચે યોજાનાર પદવિદાન સમારોહમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે અને તેઓના હસ્તે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે તો યુનિવર્સિટીમાં દિવસ પર તેમજ રહેલા ઘરમાવા વચ્ચે સિન્ડિકેટની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો ઉપરાંત સિન્ડિકેટની બેઠકમાં એજન્ડા ઉપરના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સવારથી જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે માર્કશીટ સ્ટાફ અને ફોર્ડરના પ્રશ્ને ભારે હોબાળો મચાવ્યો હતો અને વીસીનો ઘેરાવ કર્યો હતો વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં ઠેર ઠેર વીસી લાપતાના પણ પોસ્ટરો લગાવીને આંદોલનને ઉગ્ર બનાવ્યું હતું ગત વર્ષના ફેબ્રુઆરી આ વર્ષે ફેબ્રુઆરીમાં નેચરલ કટ અને પોલિશડ ડાયમંડના એક્સપોર્ટમાં બત્રીસ ટકાનો વધારો થયો છે જ્યારે લેપક્રોન ડાયમંડના એક્સપોર્ટમાં અઢાર પોઈન્ટ ત્રેવીસ ટકાનો વધારો થયો હતો ગત વર્ષે ફેબ્રુઆરીમાં પણ વધારો જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં હીરાનું એક્સપોર્ટ થયું હતું બીજી તરફ તૈયાર લેબ્રોનમાં ગત વર્ષે ફેબ્રુઆરીમાં નવસો ચુમ્વાળીસ ચોર્યાસી કરોડના જ્યારે આ વર્ષે અગિયારસો સત્તર દસ કરોડના એક્સપોર્ટ થયા છે બે હજાર એકવીસના એપ્રિલથી બે હજાર બાવીસના ફેબ્રુઆરી સુધીમાં તેમજ એક્સપોર્ટ થયા હતા ચારે બે હજાર બાવીસના એપ્રિલથી બે હજાર ત્રેવીસના ફેબ્રુઆરી સુધીમાં તેમજ સોળ લાખ અડત્રીસ હજાર સુડતાલીસ પોઈન્ટ અઠાણું તૈયાર હીરા એક્સપોર્ટ થયા હતા એટલે કે ગત વર્ષની સરખામણી આ વર્ષે જીરો બાવીસ ટકા એક્સપોર્ટમાં વધારો થયો હતો હીરાના એક્સપોર્ટમાં 0.22 પોઈન્ટ બાવીસ ટકાનો વધારો થયો હતો વર્ષ બે હજાર એકવીસના એપ્રિલ મહિનાથી વર્ષ બે હજાર બાવીસના ફેબ્રુઆરી મહિનામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લેપગ્રોનના એક્સપોર્ટમાં ત્રેતાલીસ પોઈન્ટ ત્રાણું ટકા વધારો થયો હતો તો આજના અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર તમારો વિસ્તાર તમારી વાત